નમસ્તે મિત્રો, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ખાસ જવાહર નવોદયને ટાર્ગેટ રાખી મિત્રો અપેક્ષા જ્ઞાન કી અમારી ટીમ સતત તમારા માટે વિચારતી રહે છે. ખાસ કરીને ગણિત મિત્રો, નવોદય અને બાલાછડીનું મેથ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મેરિટમાં આવવા માટે ગણિત જ તમને ખાસ ઉપયોગી બને છે. આકૃતિની જો વાત કરીએ મિત્રો, તો આકૃતિના માર્ક જનરલી બાળકો મેળવે છે. ફકરાની વાત કરીએ તો ફકરામાં પણ બાળકો માર્ક કવર કરે છે, પણ જો ગણિતની વાત કરીએ તો ગણિતમાં 4-5 પ્રશ્નો ખોટા પડીને આવે તો એ માર્ક ખોટા પ્રશ્નના કારણે એનું મેરિટ નીચું જાય છે અને જેના કારણે મેરિટમાં સિલેક્શન કરવાના જે ચાન્સ છે, જે સપનું છે, એ સપનું રહી જાય છે. માટે જીતુ સર અને અમારી ટીમ મિત્રો ખાસ તમારા માટે ગણિત માટે 800થી વધુ મિત્રો વિડીયો આપ્યા. ઓકે, જે પણ તમારે જોવા હોય ગણિતના 20 પ્રકરણ છે નવોદયના, એના તમામ વિડીયો મુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો. હાલ મિત્રો જો વાત કરીએ તો અપૂર્ણાંક મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ટોપિક અપૂર્ણાંક, જે નવોદયની અંદર 2 પ્રશ્નો હોય છે. જવાહર નવોદયની અંદર મિત્રો અપૂર્ણાંકના 1-2 પ્રશ્ન દર વર્ષે છે. મિત્રો હમણાં જ આપણે જોઈએ તો બાલાછડીની એક્ઝામની અંદર પણ 3 પ્રશ્નો અપૂર્ણાંકના હતા, હેડ ક્લાર્કની અંદર પણ 2 પ્રશ્નો અપૂર્ણાંકના હતા. મિત્રો ખાસ એ આપણે જોવાનું છે કે આ જે ટોપિક છે, આ જે પ્રકરણ છે, એના તમામ પેટર્ન મિત્રો જેટલી પણ હોય એટલી પેટર્ન કવર કરવાની છે. જે પણ પેટર્નના દાખલા કવર કરીને એક પણ દાખલો ન આવડે એવું ન બને. માટે આપણે તમારા મૂલ્યાંકન માટે તમને કેટલું આવડે છે તો એના માટે આપણે ખાસ આજે 19 નંબરની ટેસ્ટનું આયોજન કર્યું. હવે મિત્રો એ ટેસ્ટનું સોલ્યુશન, મિત્રો ખાસ એનું સોલ્યુશન આપણે સમજવાનું છે. ખૂબ સરસ બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે. 100થી વધુ બાળકો મિત્રો સાંજ સુધીમાં 5 વાગ્યા સુધીમાં ટેસ્ટ આપી. 40 બાળકો છે જેને 10 માંથી 10 માર્ક આવ્યા, ખૂબ અભિનંદન છે. પણ હજુ ઘણા બધા બાળકો છે જેને 8 માર્ક છે, ઘણાને મિત્રો 7 માર્ક છે, ઓકે, ઘણાને 6 માર્ક છે. તો મિત્રો આ બધા 8-7 એ લોકોએ વિચારવાનું કે અમારી હજુ કંઈક કચાશ છે, જે કચાશને મારે દૂર કરવી. ઓકે, તો વિડીયો પૂરો જોજો અને ખાસ મિત્રો જે કોઈ બાળકો નવા છે, ઓકે, તમે નવા હોય તો અપેક્ષા જ્ઞાન કી પરિવારમાં જોડાઓ, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પહેલાં તો ગ્રુપની અંદર જોડાવાનું છે. તમામ લેક્ચર મિત્રો અમારા નવોદયના લેક્ચર ફ્રી છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી. આ બુક વસાવી લ્યો, જવાહર નવોદય માટે ગણિત પ્રેક્ટિસ બુક. આ છે 4000 દાખલા હશે મિત્રો, 4000 દાખલા છે અને જેની અંદર ખાસ મિત્રો 800 વિડીયો. મિત્રો બુક માર્કેટમાં તમને ઘણી બધી અવેલેબલ હશે પણ એની અંદર વિડીયો સમજૂતી સાથે નહીં આપે, ડિજિટલ નહીં હોય, 200 ટેસ્ટ તમને કોઈ ફ્રી નહીં આપે. ઓકે, તો આ એક બુક એવી છે કે જેમાં તમને 800 વિડીયો આપેલા છે, 4000 દાખલા છે, નવોદયના મિત્રો એક નહીં પણ 30 વર્ષના પ્રશ્નોનું સંકલન છે. ઓકે, તો બુક મેળવી લેજો. ચાલો પહેલો દાખલો, 3/5, 4/7, 5/7 અને 5/11 સૌથી મોટો અપૂર્ણાંક કયો? મિત્રો સિમ્પલ છે. આવા દાખલા મિત્રો આપણે જો ખાસ તમે વિડીયોમાં જોયો હોય તો આની આપણે ટ્રીક આપેલી, એ ટ્રીકની મદદથી આ દાખલો કઈ રીતે થાય. હવે જો મિત્રો તમે સમજો કે અહીંયા આ જે દાખલો છે તો આ દાખલાને 3 અને 5 વડે ભાગશો તો તમને જવાબ મળશે, 4 તમે 7 વડે ભાગો તો તમને જવાબ મળે. તો આ ભાગાકાર પણ લાંબા બનશે અને તમને અટપટા. તો મિત્રો અહીંયા શું કરવું, છેદ સરખા નથી, પહેલાં તો લખી નાખીએ, 3/5, 4/7, 5/7 અને 5/11. મિત્રો દરેક જો એ છેદની વાત કરીએ તો બધા છેદ અલગ અલગ છે. તો અહીંયા આપણે ટ્રીક આપેલી મિત્રો તફાવતની. ઓકે, છેદમાંથી અંશ બાદ કરો એટલે 2 નીકળે છે અહીંયા, પછી 7/4 બાદ કરો એટલે 3 વધે છે અહીંયા, 7/5 બાદ કરો એટલે 2 મળે અને 11/5 બાદ કરો એટલે 6 આપણને તફાવત મળે. આ મિત્રો તફાવત વાળી આપણે ટ્રીક તમને સમજાવેલી. ઓકે, તફાવત લઈ લીધા. ઓકે, અંશ છે એમને એમ રહેવા દો, 3/2, પછી 4/3,
પાંચના છેદમાં બે અને પાંચના છેદમાં છ. હવે આ ત્રણેયનો મિત્રો જો નીચે ચારે ચાર સંખ્યા છે ઓકે, એનો છેદ સરખો મિત્રો આપણે કરવો છે. તો અહીંયા મિત્રો લસા લેવો પડશે. શું લેવું પડશે મિત્રો? લસા બરાબર આપણને મળે છે છ. તો અહીંયા મારે મિત્રો છ લઈ આવવા હોય તો બેને કેટલા વડે ગુણું? ત્રણ વડે. ત્રણને કેટલા વડે ગુણું? બે વડે. અને બેને કેટલા વડે ગુણું? ત્રણ વડે. ઓકે, અને છ ને તો અહીંયા છ એકા છ, તો ત્રણ ઉપર પણ જો મિત્રો યાદ રાખજો કે છેદને જેટલા વડે ગુણો એટલાને અંશને આપણે ગુણવાના છે, આપણે સમજાવેલી વાત છે. તો ત્રણ તેરી નવ, નવના છેદમાં છ, ચાર દુ આઠ, આઠના છેદમાં ત્રણ, પાંચ તેરી પંદર, પંદરના છેદમાં છ, સોરી અહીં મિત્રો છ લખવાના છે, અને પાંચ એકા પાંચ, પાંચના છેદમાં છ. હવે મિત્રો દરેકના છેદ સરખા થઈ ગયા છે. મિત્રો ખાસ અહીંયા સમજવાના છે, છેદ સરખા થઈ ગયા છે. ઓકે, હવે તમારો જવાબ તમને મિત્રો મળી ગયો. અહીંયા પૂછ્યો સૌથી મોટો અપૂર્ણાંક પૂછ્યો છે, અહીંયા અંશ કોનો મોટો છે? પંદર. આ પંદર મોટા છે એ કયા સંખ્યાને પ્રેઝન્ટ કરતું હતું? તો ત્રણ નંબરને, પાંચના છેદમાં સાત. પાંચના છેદમાં સાત સંખ્યાને પ્રેઝન્ટ કરતું હતું એટલે આપણે જવાબ આવશે પાંચના છેદમાં સાત, એ સૌથી મોટો અપૂર્ણાંક છે. મિત્રો આવા દાખલા તમને જો ખાસ ટ્રીકની મદદથી કરશો તો તમને જવાબ ઝડપથી મળી જશે. ઓકે, એક દાખલો આપું છું તમને, પાંચના છેદમાં છ, ત્રણના છેદમાં સાત, આઠના છેદમાં નવ અને બેના છેદમાં પાંચ. મિત્રો આ અપૂર્ણાંકને તમે ચડતા ક્રમમાં, ચડતા ક્રમમાં ગોઠવજો, ને જે પણ બાળકને આ દાખલો ન સમજાણો હોય તો અપૂર્ણાંક ટોપિકનો ભાગ બે, ખાસ મિત્રો બોલું છું ભાગ આપણો બે છે, એ વિડીયો જોજો જેથી કરીને તમને ટ્રીક સમજાઈ જશે. જો તમે ટ્રીક સમજશો તો જ તમને દાખલા સમજાશે. હાલ આપણે ટેસ્ટ લઈએ છીએ તો આ દાખલો જેટલાને સાચો પડ્યો એ ખાસ અભિનંદન છે, અને જે લોકોને ખોટો છે એ શીખી લે, અને શીખા પછી આ એક હોમવર્કમાં તમને મેં દાખલો અહીંયા આપ્યો છે હોમવર્ક, તો એ હોમવર્કનો દાખલો તમારે કરવાનો રહેશે. ઓકે, બીજો દાખલો તો સિમ્પલ છે મિત્રો, સામાન્ય છે. ત્રણના છેદમાં સાત માંથી, મિત્રો માંથી એટલે બાદ કરતા, એટલે બાદ બાકી કઈ સંખ્યા, એટલે મિત્રો એક સંખ્યા ખબર નથી કઈ હશે, બાદ કરીએ તો બેના છેદમાં આપણને સાત મળે. જો મિત્રો હું એમ કહું સિમ્પલ છે, પાંચમાંથી હું કેટલા બાદ કરું તો મને પરિણામ ત્રણ મળે, તો સિમ્પલ છે કે પાંચમાંથી કેટલા બાદ કરું તો બે બાદ કરું. ઓકે, કેમ કે પાંચ ઓછા ત્રણ કર્યા એટલે આપણને જવાબ બે, એટલે આપણી મૂક્યું બે. એ જ વસ્તુ અહીંયા છે, કેમ કે જો છેદ સરખા છે, સમછેદી અપૂર્ણાંક છે, મારે અહીંયા કેટલા બાદ કરવાના, તો ત્રણમાંથી હું બે બાદ કરી નાખું છું, તો ત્રણના છેદમાં સાત ઓછા એક બાદ કર્યો એકના છેદમાં સાત, આપણને જવાબ મળે છે બેના છેદમાં સાત. આપણો જવાબ મળી ગયો એકના છેદમાં સાત બાદ કરવાથી, આપણો જવાબ બનશે સી. જો મિત્રો ઘણા બધા બાળકો એમ કે આ સરળ દાખલો છે, જો યાદ રાખજો સરળ ખરો પણ બાળકો હોશિયાર છે, આમ આવા આવા દાખલામાં, આવા સિમ્પલ દાખલામાં બાળકો ભૂલો કરે છે, એટલે વાલીએ ખાસ મિત્રો અહીંયા વિડીયો જોવાનો છે અને સમજવાનું છે, અને આવા દાખલા બાળકને વધારે કરાવવાના છે. મિત્રો બેના છેદમાં નવમાંથી શું આપણે બાદ કરશું? ઓકે, કઈ સંખ્યા બાદ કરશું કે આપણને અહીં મિત્રો સાત કરી નાખીએ, સાતના છેદમાં નવમાંથી આપણે શું બાદ કરશું કે આપણને પાંચના છેદમાં નવ પરિણામ મળે. ઓકે, તો આ દાખલો તમારે છે કરવાનો છે, હોમવર્ક આપું છું, ખાસ કરજો. મિત્રો આ સિમ્પલ લાગે છે પણ આપણે પાકું કરવાનું છે. શું નવોદયમાં જવું છે કે નહીં મારે? જો હા હોય તો કોમેન્ટ આપો, હા સર મારે નવોદયમાં જવું છે, કોમેન્ટ આપો એટલે મને પણ તમારી ખ્યાલ આવે. ત્યાર પછીનો સરસ ત્રીજો દાખલો, બેના છેદમાં નો, ચારના છેદમાં ત્રણ અને છના છેદમાં અઢારનો સરવાળો. મિત્રો સિમ્પલ સરવાળો જ પૂછ્યો છે, અપૂર્ણાંકનો સરવાળો. બેના છેદમાં નવ વત્તા ચારના છેદમાં ત્રણ વત્તા છના છેદમાં અઢાર. હવે જો મિત્રો આ દાખલો અત્યારે આપણે ગણીએ છીએ એટલા માટે કે આ બધા દાખલા અપૂર્ણાંકના સરવાળાના વિડીયો તમે જોયા હોય તો આ દાખલો સિમ્પલ છે. અહીંયા અઢાર લસા લેવાનો. મિત્રો ખાસ જે પણ બાળક નવા છે અત્યારે જોતા જાય અને લખતા પણ જાય, અહીંયા આપણે લસા લેવાનો થાય છે. લસા, લસા આપણને કેટલો મળે છે? ખાસ બાળકો વિચારીને જવાબ આપો, લસા આપણને કેટલો મળ્યો? અઢાર. અઢાર આપણો લસા છે, તો અહીંયા અઢાર છે, અહીંયા અઢાર લઈ આવ્યા, અહીંયા
અહીંયા 9 ને કેટલા વડે તો 2 વડે ગુણવા પડશે 3 ને 6 વડે સિમ્પલ 2 2 4 18 વત્તા 4 6 24 છેદમાં 18 અહીંયા મિત્રો 18 ને 1 વડે ગુણો એટલે 18 એક 18 6 એક 6 છેદમાં 18 આપણો દાખલો મિત્રો અહીંયા સિમ્પલ થઈ ગયો કાઈ જ નથી મિત્રો 4 હવે જો બધાના છેદ સરખા થઈ ગયા ઓકે તો 4 વત્તા 24 28 વત્તા 6 એટલે તમે મિત્રો ગણી લેજો 34 થશે 34 ના છેદમાં 18 હજુ મિત્રો અવયવ પડે છે આવો કંઈ જવાબ આમાં છે ના મિત્રો અહીં ક્યાંય આવો જવાબ આપેલો નથી અહીંયા તમે અટકી જાઓ હજુ મિત્રો આ જે જવાબ મળ્યો એને આપણે નાનામાં નાનું સ્વરૂપ મિત્રો ખાસ તમને કહું છું નાનામાં નાનું રૂપ આપણે સ્વરૂપ કહેવાય એ સ્વરૂપ એટલે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું પડશે ખાસ બાળકો જોઈએ 34 અને 18 ના ભાગ પડે છે હા 17 દુ 34 9 દુ 18 બે બે ઉડી ગયા વધ્યા કેટલા તો 17 ના છેદમાં 9 જવાબ છે હા મિત્રો એ આપણો જવાબ મિત્રો આ દાખલો સિમ્પલ હતો તમને એમ થાય કે સાહેબે પણ પહેલી ટેસ્ટ છે એટલે તમારી કસોટી માટે એવા સિમ્પલ દાખલા આપીએ છીએ ને વધારે દાખલો જો આવો કરવો હોય તો ખાસ કરજો 3 ના છેદમાં 5 વત્તા 4 ના છેદમાં 6 વત્તા અહીંયા લખી નાખીએ છીએ આપણે 2 ના છેદમાં 4 આ દાખલોનો જવાબ તમારે કોમેન્ટમાં હોમવર્કમાં આપું છું ખાસ બાળકો કરજો ઓકે મિત્રો સિમ્પલ છે તમારા માટે છે જેમ જેમ તમે શીખેલું છે જ્ઞાનનું દ્રઢીકરણ મિત્રો અહીંયા આપણે દ્રઢીકરણ કરવાનું છે કેટલું આવડે છે ઓકે બરાબર ચાલો નેક્સ્ટ દાખલા પહેલાં આપણે વાત કરી લઈએ કે અપેક્ષા જ્ઞાન કી મિત્રો જો તમારે આવી ટેસ્ટ જે આજે ટેસ્ટ આપી આવી 200 ટેસ્ટ ફ્રી લેવી હોય મિત્રો મફત હો કોઈ પણ જાતનો નવોદયના હા એ પણ અત્યારે ટકોર કરીએ છીએ કે નવોદય માટે મિત્રો નવોદય અને બાલાછડી મિત્રો નવોદય અને બાલાછડી માટે અમે જે પણ ક્લાસ લઈએ છીએ એ ક્લાસ સંપૂર્ણ ફ્રી મિત્રો કોઈ પણ જાતનો ચાર્જ નથી મફત અમે ક્લાસ પણ મફત લઈએ છીએ અને સેમિનાર પણ મફત કરીએ છીએ યાદ રાખજો જ્યારે અમારો સેમિનાર હશે એ પણ મફત હશે ખાસ 200 ટેસ્ટ પણ તમને ફ્રી આપીએ છીએ અમારો એક જ ટાર્ગેટ છે કે અબકી બાર નવોદય પાસ બસ તમે નવોદય પાસ થઈ મેરિટમાં જાઓ એ જ માટે આ સામાન્ય મિત્રો બુક્સ છે આ બુકની અંદર ખાસ આકૃતિ ફકરા અને ગણિત બધું આપેલું છે ને 260 રૂપિયા ખાલી આની MRP છે એ પણ મિત્રો આ કક્ષાએથી જો આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ અમને જાણ કરજો અમે તમને પહોંચાડશું બાકી બુક નો અમે કુરિયરે ફ્રી આપીએ છીએ ને આ બુક અમે ડિસ્કાઉન્ટમાં તમને 250માં તમારા ત્યાં સુધી પહોંચાડીએ છીએ ઓકે અને જો તમને નજીકની સ્ટેશનરીમાં જોતી હોય તો પણ મળી જશે તમારા તાલુકા પ્લેસે મને મેસેજ કરજો એટલે હું તમને એની માહિતી આપીશ ત્યાર પછીનો મિત્રો ચોથો પ્રશ્ન મિત્રો આ પ્રશ્ન તો તમારે ઓપ્શન છે ને ઓપ્શન જોઈને જવાબ આપવાના સિમ્પલ છે પેલો 17/25 17/13 ત્રીજી સંખ્યા છે 17/19 અને ચોથી છે 17/27 મિત્રો એક રકમને વાંચો તો તમારા ધ્યાનમાં શું જોવા મળે છે જ્યારે પણ તમે પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય તો અહીંયા 17 અહીંયા 17 અહીંયા તમને શું દેખાય છે અંશ સરખા છે મિત્રો અંશ સરખા છે હવે તમારે મિત્રો આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો ચડતા ક્રમની અંદર સૌથી પહેલાં મિત્રો ચડતો ક્રમ હોય તો સૌથી પ્રથમ તમારે શું આવશે નાની સંખ્યા ઓકે અને મિત્રો આ તમને લાગે છે કે આ દાખલો સિમ્પલ છે સિમ્પલ જ છે પણ જો આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને પ્રથમ તમારો મિત્રો ચડતા ક્રમનું કોન્સેપ્ટ તમે ક્લિયર છો કે નહીં એ માટે આ પ્રશ્ન મૂક્યો છે એમાં પ્રથમ સંખ્યા કઈ આવે તો મિત્રો આ અંશ સરખા હોય ત્યારે છેદની અંદર સૌથી મોટી છેદમાં જે સૌથી મોટી સંખ્યા છે એ નાની બનશે એનો મતલબ થશે મિત્રો આનો ચડતો ક્રમ ગોઠવવો હોય તો 17/27 પહેલાં બનશે પછી 17/25 બીજા નંબરે પછી 17/19 અને 17/13 આ એનો ચડતો ક્રમ પરફેક્ટ બને છે પણ પ્રશ્ન એ નથી પ્રશ્ન કીધું પ્રથમ સંખ્યા કઈ મળે તો આપણને પ્રથમ સંખ્યા મળે છે 17/27 ડી ઘણા બાળકોએ એ ટીક કર્યું હશે પણ જોજો મિત્રો સૌથી નાની સંખ્યા કીધી છે જો સૌથી મોટી પૂછ્યું હોત મિત્રો સૌથી મોટી સંખ્યા તો 17/
13 એ સૌથી મોટી ગણત. અહીંયા આપણને નાની પૂછી છે, ચડતા ક્રમની અંદર વાત કરીએ તો નાનાથી થાય શરૂઆત. ઓકે, તો ચાલો મિત્રો એક દાખલો, મિત્રો ખાસ અત્યારે એક દાખલો તમને હોમવર્કમાં આપવો છે મારે. 9 ના છેદમાં 11, 9 ના છેદમાં 10, 9 ના છેદમાં 12 અને ચોથી સંખ્યા છે 9 ના છેદની અંદર આપણે આપીએ છીએ 13. 9 ના છેદમાં 13, તો આ સંખ્યા જે 4 આપી છે મિત્રો એને તમારે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કરવાનો છે. બે દાખલા એકમાં બનાવજો. ઓકે, ચાલો મિત્રો ફરી આગળ પ્રશ્નો તરફ વધીએ. આ 5મો દાખલો, 8 × 21 × 24 છેદની અંદર 48 × 7 × 15. મિત્રો આ દાખલો તમને લાગે જીતુ સર એક શા માટે મીકો? મિત્રો અહીંયા તમારે સાદું રૂપ અને તમારી ગાણિતિક કૌશલ્ય તપાસે છે. ગાણિતિક કૌશલ્ય તમારું કેવું છે, છેદ ઉડાડતા તમને આવડે છે કે નહીં એ તપાસવા માટે અમે એ દાખલો મૂકો. 24ને જો 48ને 24 વડે ભાગો તો 2 વડે થશે. ઓકે, તમારા ઘડિયા કેટલા છે? 7નો પાડો બોલો, 7 × 13 = 21. તો મિત્રો અહીંયા ઘડિયાનું જ્ઞાન તમારું કેવું છે એ બધું ખબર પડે છે. 7ને અહીંયા 7 × 13 = 21. હવે 3ના પાડામાં 15 આવે, હા 3 × 5 = 15 આવે છે. 4ના પાડામાં 2, 4 × 2 = 8 આવે છે. ઉપર વધ્યા 4, નીચે વધ્યા 5, 4ના છેદમાં 5 આપણો સિમ્પલ જવાબ બનશે. અહીંયા તમારે ખાલી મૌખિક જ જોવાનું હતું મિત્રો, મૌખિક જોઈ અને ગાણિતિક કરો તો પણ જવાબ આવી જાય. તો આવા દાખલા મિત્રો તમને પૂછાય પૂછાય અને પૂછાય આવડવા જોઈએ. મિત્રો ખાસ તમારે આવા દાખલા જાતે જ કરવાના છે. ઓકે, તો આ એક સિમ્પલનું એક નાનકડું સાદુરૂપ તમને આપું છું, હોમવર્કમાં કરજો. ઓકે મિત્રો, આવા દાખલા જાતે કરો અને અટકો ને આમાં તમારી સાથે છે. 6ઠો દાખલો છે, 15 ના છેદમાં 25 નો સમાન અપૂર્ણાંક. મિત્રો સમાન અપૂર્ણાંક, 3 × 5 = 15, 25 × 25 = 25, 2 × 2 = 5, 5 ઉડી ગયા 3 ના છેદમાં 5. આવો ઓપ્શન ક્યાંય છે? હા, સી ઓપ્શન સિમ્પલ છે. સમાન અપૂર્ણાંક મિત્રો, આને તમે છેદ ઉડાડો, આનાય છેદ ઉડાડો, આનાય છેદ ઉડાડો. ઓકે, આપણને નહીં મળે. અહીંયા આનો જવાબ છે ક્યાં છે મિત્રો? સી ઓપ્શનમાં છે. ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ કરીને 2 ના છેદમાં 3 + 5 ના છેદમાં 7 આ જે દાખલો કરવા માટે મિત્રો જે સ્ટેપ જે દાખલો આપણે કરીએ એમાં સ્ટેપ હોય છે મિત્રો. સ્ટેપ એ સ્ટેપ કઈ રીતે કરવું? અહીંયા મિત્રો જો તમે સાદુરૂપનું ગણતરી કરવી હોય મિત્રો, સાદુરૂપના દાખલા તમારા મોટા ભાગે ખોટા પડે છે, તો એ તમારા સ્ટેપ ખોટા હોય છે મિત્રો. દાખલો ક્યારે ખોટો પડે? જો તમારું સ્ટેપ ખોટું હોય. અહીંયા શું કરવાનું? તો 3 અને 7નો લસા લેવાનો છે. ઓકે, તો શું બનશે, કેવી ઘટના દાખલામાં? તો એ સિમ્પલ જોઈએ કે 7ને તમારે અહીંયા ગુણાવવાના છે, આ 3ને તમારે અહીંયા ગુણવાના. સિમ્પલ છે ને, આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ. 3 × 2 = 7, પછી આ સરવાળાની નિશાની એમને મૂકવાની છે. 5 × 3 લીટી કરવાની છે, 3 × 7. મિત્રો આ આપણો આ સિમ્પ્લિફિકેશન માટેનું પહેલું સ્ટેપ છે. ને એ સ્ટેપ મિત્રો તમને પૂછ્યા છે, આ છે આ છે આ છે આ ABCDમાંથી આપણો જવાબ બનશે મિત્રો D. શા માટે મિત્રો? તમે જુઓ છો હોશિયાર બાળકો, મિત્રો બોલું છું હોશિયાર બાળકો, આવા દાખલામાં ટીક કરે છે C. જોતા નથી મિત્રો આ બંને વચ્ચે 3 અને 7, 3 + 7 કર્યા છે, અહીંયા વત્તા છે એટલે વત્તા લખી નાખે છે અને એમ કહે છે કે મારો દાખલો સાચો. મોટાભાગના બાળકોએ મિત્રો આ દાખલામાં ભૂલ કરી છે. આ દાખલામાં ઘણા બધા બાળકોએ ભૂલ કરી છે. તો મિત્રો ખાસ વાલીને ટકોર કરું છું અને તમને અત્યારે ચેતવું છું મિત્રો, અહીંયા 1 માર્ક કપાય મને પોસાશે, અહીંયા 9 આવ્યા માર્ક ચાલશે. પરીક્ષામાં આવી ભૂલ ન થાય એટલે અત્યારથી મિત્રો તમે સાવધાન થઈ જાઓ, સાવધાન થઈ અને આવા દાખલાની પ્રેક્ટિસ કરો. અને ભૂલ તો આપણે કરવી જ નથી મિત્રો, ભૂલ આપણે કરવાની થતી જ નથી. ઓકે, જીતુ સરના નાના નાના ભૂલકા છે, બસ 100માંથી 100 લઈ આવે છે આપણે. ઓકે, 100માંથી 100 જ આવે એવો જ આપણો ટાર્ગેટ લઈને ચાલવો છે. તો આ દાખલો સરસ હતો. ત્યાર પછી 8મો, અંશાધિક અપૂર્ણાંકમાં તેનો છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય. હવે અહીંયા તમારું વ્યાખ્યા, અપૂર્ણાંકના પ્રકારો, જો તમારી સમજ અહીંયા વ્યાખ્યા છે અપૂર્ણાંક, અપૂર્ણાંકની મિત્રો તમારે જે વ્યાખ્યા જીતુ સરે સમજાવેલી. ઓકે, તો એ વ્યાખ્યા કેટલી તમને આવડે?
અપૂર્ણાંકનો પ્રકાર તમને કેટલા આવડા એ અહીંયા તમારું જ્ઞાન ચકાસે છે. સિમ્પલ છે. અંશાધિક મિત્રો, અંશ જેનો મોટો હોય એવા અપૂર્ણાંકને અંશાધિક અપૂર્ણાંક કહેવાય. ઓકે, તો અહીંયા છેદ કરતા અંશ, જો શબ્દ કેવો મિત્રો, છેદ કરતા અંશ કેવો હોય, મોટો હોય. દાખલા તરીકે 5 ના છેદમાં 9 છે તો આ છેદાધિક કહેવાય. અહીંયા છેદ મોટો, અંશ નથી, પણ 9 ના છેદમાં 5 એટલે અંશાધિક અપૂર્ણાંક, આને કહેવાય અંશાધિક. કેમ કે 5 કરતા 9 મોટા, અંશ છે મોટો છે, છેદ નાનો છે. ઓકે, તો અહીંયા સિમ્પલ વ્યાખ્યા શું છે, અંશાધિક અપૂર્ણાંકમાં તેનો છેદ કરતા અંશ કેવો હોય છે, છેદ અંશ કરતા અંશ નાનો છે તો નહીં. અહીંયા મિત્રો જવાબ આવશે બી, અહીં મોટો છે એટલે. પણ જો મિત્રો પ્રશ્ન આવો પરીક્ષામાં પૂછાણો તો શું બંને સમાન હોય છે, આ તો ઓપ્શનમાં આવશે નહીં, આપેલ બધા ખોટા, તો આપણને નહીં આવે. એટલે મિત્રો સી અને ડી તો જવાબ હશે નહીં. તો આપણી પાસે ઓપ્શન કેટલા વધ્યા, કા એ હોય કા બી હોય. તો થોડુંક વિચારશો ને મિત્રો, અહીંયા વિચારવાનું છે. જો વિચારવાનું હોય ને તો તમારો જવાબ સાચો આવશે અને આપણો જવાબ આવશે મિત્રો બી. ઓકે, સરસ. હવે 9મો દાખલો મિત્રો, અહીંયા તમારું અપૂર્ણાંક જે આકૃતિ અમારે આપેલી છે, અહીંયા કેટલા આકૃતિના કેટલા ભાગ છે, 1 2 3 4 5 6 7 8. તો પહેલાં લખો મિત્રો 8. કેટલામાં તમારા કલર કર્યો છે, 1 2 3 અને 4, તો ઉપર લખી નાખો 4. 4 અષ્ટમાંશ ભાગની આકૃતિ દર્શાવે છે. અહીંયા મિત્રો 1 2 3 4 5 6 મેં તમને સમજાવ્યું, પહેલાં 6 કેટલો આકૃતિ, તો 2 અષ્ટાંશ ભાગ આકૃતિ અહીંયા દોરે આકૃતિમાં દર્શાવેલો છે. હવે 2નો સરવાળો છે, સિમ્પલ છે, 4 ના છેદમાં 8 વત્તા 2 ના છેદમાં 6. આ 2નો લસા લીધો, 8 અને 6નો લસા, 2 ચોક 8 2 3 6, 2 2 4 3 2 1 2 3 1 3, 2 2 4 4 2 8 8 3 24. મિત્રો શું આવે છે, 24 સિમ્પલ લસા છે. હવે 8નો પાડો બોલો, 24 ક્યારે આવે, હાલો 8 3 24, તો ઉપર પણ 3 વડે, 6 ચોક 24, તો ઉપર પણ 4 વડે, 4 3 12, 4 2 8 છેદમાં આવી ગયા 24. જો આટલું સ્ટેપ તમને સમજાશે તો જ તમને આગળ આવડશે મિત્રો. આ તો સિમ્પલ આકૃતિ આપેલી, પરીક્ષામાં મિત્રો આવા પ્રશ્નો જ પૂછાય છે તમને ભૂલ કરાવવા. ઓકે, 20 ના છેદમાં 24. હવે 5 ચોક 20, 6 ચોક 24, 4 4 ઉડી ગયા, 5 ના છેદમાં 6. ડી આપણો જવાબ બને છે. ખાસ આવા દાખલા બાળકોને કરાવો મિત્રો, વાલીને ખાસ કહું છું, અપેક્ષાની બુક લઈ લ્યો. 4000 દાખલા મિત્રો, 4000 દાખલા, 800 વિડીયો છે એમાં 8000 દાખલા મિત્રો, 12000 દાખલાનો સંપૂર્ણ ક્યાં મળે, એક જ પ્લેટફોર્મ છે એટલે અપેક્ષા. હવે 10મો સિમ્પલ દાખલો છે, 1 પીપ 2/3 ભાગ પાણીથી ભરેલું છે. હવે મિત્રો આ પીપ આપણે જોઈ લઈએ, સિમ્પલ છે, ચાલો આ એક પીપ છે. ઓકે, હવે અહીંયા આપણે એને તમારે પાણીથી દર્શાવવું છે, તો તમારા માટે આપણે અહીંયા બતાવીએ કે આટલો ભાગ મિત્રો અહીંયા ખાસ રેડ માર્કરથી તમે જોઈ શકશો કે આ પીપનો આટલો ભાગ મિત્રો 2/3 ભાગ, આ રેડ ભાગ છે મિત્રો, એ પાણીથી ભરેલો છે. ઓકે, જો સમજાય તો હા પાડજો મિત્રો, આ રેડ વાળો ભાગ છે એટલે અહીંયાથી અહીંયા સુધીનો ભરેલો છે. તો એનો મતલબ કે આ જે ભાગ છે મિત્રો, ખાસ હવે તમને અલગ માર્કર આપણે જોઈએ જેથી કરીને તમને આ કોન્સેપ્ટ સમજાય. આ જે વાદળી દેખાય છે ખાલી છે મિત્રો, એ શું છે, ખાલી. તો ખાલી ભાગ એટલે જે ખાલી ભાગ છે એને પૂરેપૂરું ભરવા માટે 50 લિટર કેટલું મિત્રો જોઈએ છે, 50 લિટર એમાં જોઈએ છે. હવે અહીંયા મિત્રો જો એક ભાગ હોય એમાંથી ભરેલો કેટલો છે, 2/3, તો ખાલી કેટલો હશે, 3 ઓછા 2/3, તો 1/3 ભાગ ખાલી. જો મિત્રો આ જે ખાલી ભાગ છે એ કેટલો છે, 1/3, 1/3 ભાગ ખાલી છે. અને ખાલી જે ભાગ છે એને ભરવા માટે 50 લિટર કેટલા લિટર પાણી જોઈએ છે, 50 લિટર પાણી વધુ જોઈએ. તો મિત્રો 1/3 ભાગ માટે 50, તો સિમ્પલ 83 મૂકી દો, 3 × 50/1, 50 × 3 એટલે 150. મિત્રો એક આખામાં ભરવા માટે, આખું જો અહીંયાથી અહીંયા સુધી તમારે ભરવું હોય તો 150 લિટર પાણી સિમ્પલ જોઈએ છે. જવાબ આવશે મિત્રો એ. મિત્રો પીપની ક્ષમતા કેટલી છે, 150 લિટર.
મિત્રો આવા દાખલા નવોદયમાં, હું બોલું છું નવોદયમાં અવારનવાર બે વર્ષે ને બે વર્ષે રિપીટ થાય છે. હું બોલું છું રિપીટ થાય છે, તો આ દાખલામાં કોઈ નજરઅંદાજ કરવા નથી. મિત્રો હજુ પણ ટેસ્ટ આપણે બીજી ગોઠવશું, 20 નંબરની ટેસ્ટ, એમાં આવી પેટર્ન. મિત્રો પેટર્નના એક દાખલા આપેલો છે, ઓકે. આવતા રવિવાર જોશું, ખૂબ સરસ તમારું પરફોર્મન્સ છે મિત્રો, ઓકે. હવે જે તમારા બાળકોનો એક પ્રશ્ન હોય કે ભાઈ અમને બુક, નવોદયની બુક, જો મિત્રો પહેલાં તો તમારા નજીકના, નજીક છે મિત્રો, એ નજીકના સ્ટેશનરીએ તમે તપાસ કરશો તો ત્યાં અમે પહોંચાડેલી છે, ઓકે. હવે તમારે ઓનલાઈન, ઘણાને ઓનલાઈન લેવી છે, ગામડે નથી પહોંચી શકતી, તો તાલુકા પ્લેસ સુધી અમે એકાઉન્ટ, અમારે ડિટેલ છે મિત્રો, અમારા આઈએફસી કોડ છે મિત્રો, અમારા ગૂગલ પે નંબર, ખાસ કરીને ગૂગલ પે નંબર 9 7 4 3 6 0 3 9 5 9 5, આ નંબર જો મિત્રો અહીંયા આપેલા છે. અહીંયા ફોનપે પણ એ નંબર છે અને યોનોનો પણ આ જ નંબર. આ ત્રણ એક જ નંબરમાં મિત્રો બધું જ ચાલુ છે. તમે બંને બુક 500 રૂપિયામાં ગૂગલ પે કરશો તો કુરિયર ફ્રી આપશું અમે. કુરિયર ચાર્જ તમારા માટે ફ્રી રહેશે અને તમારા ઘરે તાલુકા પ્લેસે પહોંચી જશે, ઓકે. બસ તમારે તૈયારી કરવાની છે, તમારું મન મક્કમ હોવું જોઈએ અને વિડીયો મિત્રો ખાસ જોવો અને દરેક બાળકને ગ્રુપમાં જોડો. બસ પછી અમે છીએ અને તમારું બાળક, ફક્ત અમે એને ડેલી 5 વાગ્યાનો વિડીયો આપશું અને સરસ મજાની રીતે નવોદયમાં જોડી અને એનું કન્ટેન્ટ છે પાવરફુલ કરશું, ઓકે. અહીંયા સુધી રાખીએ છીએ, ખૂબ સરસ બાળકોનું પરફોર્મન્સ છે અને કોમેન્ટ ખાસ આપજો અને જ્યાં અટકો ત્યાં અમારા વિડીયો તમારા માટે ગાઈડલાઇન, મદદરૂપ બનશે. અહીંયા સુધી રાખીએ, ફરી મળીએ છીએ. જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.